ગાંધીજીની ભૂમિ વિશ્વભરમાં મહાત્મા ગાંધીની કર્મભૂમિ તરીકે પ્રખ્યાત ગુજરાતમાં અનેક મહાન વ્યક્તિત્વ જન્મી ચૂક્યા છે. જ્યારે રિલાયન્સ જેવી દેશની સૌથી મોટી કોર્પોરેટ કંપનીના ફાઉન્ડર શ્રી ધીરુભાઈ અંબાણીએ પણ ગુજરાતની ભૂમિ પર જ જન્મ લીધો. ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના વડનગરમાં જન્મ્યા હતા. આવા અનેક મહાન પુરુષોના યોગદાનના કારણે ગુજરાત વધુ ને વધુ નિખર્યું છે. આવા મહાન લોકો પાસેથી જ પ્રેરણા લઈને માનનીય શ્રી ઋષભ જૈન પોતાનું અમૂલ્ય યોગદાન શિક્ષણ ક્ષેત્રે નિરંતર આપી રહ્યા છે. ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવા માટે શ્રી ઋષભ જૈનના સફળ નેતૃત્વમાં રાજ્યમાં 3 પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનો કાર્યરત છે. આજનો યુગ યુવાનોનો યુગ છે અને યુવાનો ભારતનું ભવિષ્ય છે એ અમે સમજીએ છીએ. માટે જ જ્યારે અમે કોલેજ શરૂ કરી હતી ત્યારે અમારો એકમાત્ર ઉદ્દેશ હતો કે અમે આ સમાજને સારા એન્જિનિયર્સ, સારા આર્કિટેક્ચર્સ, સારા ફાર્માસિસ્ટ એવમ પ્રોફેશનલ્સ આપી શકીએ, જેથી એ પોતાનો ભવિષ્ય બની શકે. આજના યુવાનોથી જ ભારતનો ભવિષ્યનો નિર્માણ થાય છે. માટે અમારા જે ફેમિલીમાં 2000 વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સાથે આપ પણ આવો અને વિનસ ફેમિલીના મેમ્બર થઈ પોતાના જીવનનો ઘડતર કરો એવી આપ સૌને મારો આમંત્રણ છે. તેમના આ વર્ષો દરમિયાન અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ BRIનું નિર્માણ થયું, તો 2009માં વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજીનું ઘડતર થયું. વર્ષ 2014માં વિનસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરની સ્થાપના કરાઈ. શ્રી ઋષભ જૈનના શિક્ષણ સંસ્થાન અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આ વિદ્યાર્થીઓને આ કોર્સ ભણવાનો મોકો તો મળ્યો જ, સાથે જ એડવાન્સ ટેકનોલોજીની સાથે સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા પણ તેમને અહીં મળી. આ ઇન્સ્ટિટ્યૂટમાં ફાર્મસીના કોર્સમાં બેચલર્સ ઇન ફાર્મસીની UG ડિગ્રી, માસ્ટર્સ ઇન ફાર્મસીના 4 ડિપાર્ટમેન્ટ્સની સ્પેશિયલાઇઝેશન ડિગ્રી, વળી PhD ડિગ્રી પણ ભણાવવામાં આવે છે. માસ્ટર ઇન ફાર્મસીની વાત કરીએ તો આ ડિગ્રીમાં વિદ્યાર્થીઓએ 4 વિષયમાંથી કોઈ પણ એક વિષયમાં સ્પેશિયલાઇઝેશન કરવાનું રહે છે, જેમાં અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બાયો રિસર્ચ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેના કારણે શ્રી ઋષભ જૈને BRIના વિદ્યાર્થીઓ માટે પ્રતિષ્ઠિત એમક્યુરા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની સાથે જોડાણ કર્યું છે. આ જોડાણ હેઠળ અહીંના વિદ્યાર્થીઓને દેશની 10મી સૌથી મોટી ફાર્મા કંપનીમાં રિસર્ચ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. આધુનિક રીતે સજ્જ લેબ્સ, આ ઇન્સ્ટિટ્યૂટના દરેક ડિપાર્ટમેન્ટ માટે અલગ લેબ્સ બનાવવામાં આવી છે. અહીંના વિદ્યાર્થીઓ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાની જગ્યા બનાવી શકે તે માટે કઈ રીતે તેમને તૈયાર કરાય છે તે વિશે અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડોક્ટર રાગીન શાહ પાસેથી જાણીએ. અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ એસ્ટાબ્લિશ ઇન 2005, મેનેજ બાય અરિહંત સેવા સમિતિ, એન્ડ વી હેવ એટ પ્રેઝન્ટ ધ બી ફાર્મ ઇનટેક વિથ 66 એઝ વેલ એઝ ધ એમ ફાર્મ સીટ્સ વિથ 150 સીટ્સ ઇનટેક વિથ 5 બ્રાન્ચીસ ઓફ સ્પેશિયલાઇઝેશન. ઇન 2013 વી હેવ got the remarkable success by establishing the R&D center in the campus in collaboration with the MCure Pharmaceutical Limited. This R&D center is aimed at the training of our UG, PG and PhD scholars. અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સફળતા બાદ 2009માં શ્રી ઋષભ જૈન દ્વારા સ્થાપિત કરાયેલ વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી એટલે કે VICTની સ્થાપના કરવામાં આવી. આજના હાઈટેક વર્લ્ડમાં ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આવા યુગમાં સ્ટુડન્ટ્સને દરેક બદલાવ સાથે અપડેટ કરવા ઉપરાંત ટેકનિકલ નોલેજનું પાયો મજબૂત કરવાનું જ VICTનું મુખ્ય મિશન છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ ફિલ્ડની આ શાખાને એવરગ્રીન ગણવામાં આવે છે. VICTમાં મિકેનિકલની બ્રાન્ચ માટે કુલ 300 બેઠકો ફાળવવામાં આવી છે. ભારતના એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડિઝાઇન કરવાની જવાબદારી આ મિકેનિકલ એન્જિનિયર્સ પર હોય છે. તેથી જ આ પ્રકારના એન્જિનિયર્સને તૈયાર કરનારી શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી અનેક ગણી વધી જાય છે. આ જવાબદારી VICT બખૂબી સમજે છે અને તેથી જ મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને તૈયાર કરવા અહીં ખૂબ જ ક્વોલિફાઈડ ફેકલ્ટી છે.
અને સાથે જ અહીંના વિદ્યાર્થીઓ માટે સૌથી સારી ગુણવત્તાના સાધનો અને મશીન્સથી સજ્જ લેબોરેટરીઝ છે, જેમાં સિવિલ એન્જિનિયરિંગ. આ એન્જિનિયર્સ સમાજના વિકાસ માટેની ટેકનોલોજીના મજબૂત પાયા બનાવે છે, ત્યારે તેમનું શિક્ષણનો પાયો પણ એટલું જ મજબૂત હોય તે જરૂરી છે. અને તે જ કામ VICTની ફેકલ્ટીઝ કરી રહી છે. આ વિદ્યાર્થીઓ વધારે સરળતાથી શીખી શકે તે માટે ફિલ્ડ વર્ક પર વધારે ભાર મુકાય છે. તો સાથે જ VICT કેમ્પસમાં પણ સિવિલ એન્જિનિયરિંગની શાખાને એડવાન્સ ટેકનોલોજીથી બનાવાઈ છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ. આ કમ્પ્યુટર એન્જિનિયર્સના ઘડતર માટે ખૂબ જ ખર્ચાળ તેવા હાઈલી અપગ્રેડેડ સોફ્ટવેર્સ અને હાઈ સ્પીડ લેન કનેક્ટિવિટી સાથેની લેબ્સ બનાવવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં લેબની વાત કરવામાં આવે તો VICTમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. VICTમાં ડબલી એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 120 સીટ્સ અને EEE એટલે કે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 60 સીટોની ક્ષમતા છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની જો વાત કરવામાં આવે તો VICTમાં આ બ્રાન્ચમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિષયો માટે અહીંયા વેલ ઇક્વિપ્ડ લેબોરેટરીઝ ઉપલબ્ધ છે, જેમાં ત્યાં ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને જનરેશન, સ્ટોરેજ અને યુઝ ઓફ ઇલેક્ટ્રિકલ પાવરના મુખ્ય ત્રણ પાસાઓના કોન્સેપ્ટ શીખવાડવામાં આવે છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. VICT ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ શાખાની શરૂઆત વર્ષ 2015માં કરી ચૂક્યું છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને અહીંયા VICTમાં આ ડિપાર્ટમેન્ટ માટે આધુનિક પાર્ટ અને ઓટો બોડીના વર્કશોપ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવાયા છે. આ એન્જિનિયરિંગની ડિગ્રી સાથે VICT એન્જિનિયરિંગની ચાર શાખાઓમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ્સ પણ કન્ડક્ટ કરવામાં આવે છે, જેમાં અહીંનું ટેકનિકલ સ્ટાફ યુનિક બનાવે છે, જે બાળકોને એકેડેમિક ડેવલપમેન્ટની સાથે સાથે તેની સ્કિલ અને પર્સનાલિટીને પણ ડેવલપ કરવા માટે હંમેશા તત્પર છે. આ જ કારણથી તે સ્ટેટમાં નેશનલ લેવલ પર ઓર્ગેનાઇઝ થતા સેમિનાર અને ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. માયસેલ્ફ ડોક્ટર ચતુર્વેદી, એક્સ સાયન્ટિસ્ટ એન્ડ આઈ એમ લીડિંગ ધીસ કેમ્પસ એઝ અ ડાયરેક્ટર. વી આર ટ્રાઇંગ ટુ ડેવલપ ધીસ કેમ્પસ એઝ અ ગ્લોબલાઇઝ વિથ ઇન્ટરેક્શન ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ. દેટ્સ વાય વી આર ટ્રાઇંગ ટુ ઇન્વાઇટિંગ ધ એક્સપર્ટ્સ ફ્રોમ ધ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ એન્ડ વી આર બિઝી ટુ ડેવલપ ધ રિસર્ચ સેન્ટર્સ ઇન અવર ઓલ ડિપાર્ટમેન્ટ્સ, especially in mechanical engineering department. As example, we are going to run the short bridge courses to develop the forgings, and same thing we are going to apply in the another departments. Shri Rishabh Jain na GP Jain Charitable Trust e varsh 2014 ma VIDA ni shuruaat kari. Venus Institute of Designing and Architecture. VIDA ni shuruaat Bachelors in Architecture ni ek branch sathe thai che. આ કોર્સ પૂરા 5 વર્ષનો હોય છે, જેમાં સ્ટુડિયોની સાથે સાથે વિદ્યાર્થીઓને આઉટડોર અસાઇનમેન્ટ્સ માટે વિઝિટ ઉપર પણ લઈ જવામાં આવે છે, જેમાં કચ્છ અને માંડુ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. જો તમે વિચારી રહ્યા છો કે VIDA કેવી રીતે તમારું કરિયર ડિરેક્ટ કરી શકે છે, તો ન્યૂ કેમ્પસ, ન્યૂ માઇન્ડસેટ, ન્યૂ એટીટ્યુડ, હાઈએસ્ટ ફેકલ્ટી સ્ટુડન્ટ ફેકલ્ટી રેશિયો મોર ધેન 1:8, experienced and motivated faculties, unique interdisciplinary curriculum and variety of workshops, learning driven not teaching driven, learn while you play approach, lush green environment at the campus, variety of student competition and seminars, amongst the topmost college in the term of results and GTU circuit, homely and friendly atmosphere, homely and friendly environment, high level of student security at campus, luxurious travel buses for students. VIDA is committed to provide students with one of the best environments by which they can hone their skills into the real world. So we are committed to provide students with some of the best faculties which are available in the field right now,
and we have made a lot of efforts in recruiting some of the best talents from the field. So the idea is to combine the actual environment, which is the practical environment, with the theory. And with time, I think VIDA will be very successful in bringing out some of the best leaders that we have in today's age, especially in the field of architecture, creativity and design. શ્રી ઋષભ જૈનના આ ત્રણેય શિક્ષણ સંસ્થાઓની પોતાની આગવી વિશેષતા હોવા છતાં તેઓએ બધી જ સંસ્થાઓમાં સુવિધાઓની ક્વોલિટી પર વિશેષ ધ્યાન આપ્યું છે. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી, જે અમદાવાદની નજીક આવેલી છે, ટ્રસ્ટ પાસે અમદાવાદમાં જમીન હોવા છતાં પણ વિદ્યાર્થીઓના હિત અને સુવિધા માટે પોપ્યુલેશન, ઘોંઘાટ તેમજ ટ્રાફિક ફ્રી વિસ્તાર કે જે લશ ગ્રીન કુદરતી વાતાવરણમાં સ્થાપવામાં આવેલ છે, અમદાવાદથી કોલેજ માત્ર 35 મિનિટમાં પહોંચી શકાય છે. સિટી બસ અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી કોલેજ માટે એસટી બસની સુવિધા પણ કરવામાં આવેલી છે, જેનો ખર્ચ 130 રૂપિયા પ્રતિ માસ થાય છે, જેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ આર્થિક લાભ થાય છે. સિટી કેમ્પસ આ એકમાત્ર એવી કોલેજ છે કે જેણે સિટી કેમ્પસની વ્યવસ્થા કરી છે. ઘરની નજીકના વિસ્તાર જેવા કે બાપુનગર, પાલડી, અડાલજથી એકદમ નજીક સિટી કેમ્પસની સુવિધા છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો હલ થશે, તેમજ પરીક્ષા સમયે ફેકલ્ટીઓ દ્વારા તૈયારીઓ કરાવવામાં આવશે, તેમજ સિટી કેમ્પસમાં પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ પણ અપાય છે. બી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વિનસે ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડસ્ટ્રીયલ કોલાબોરેશન સેલની રચના કરેલી છે, જેમાં મોટી ઇન્ડસ્ટ્રીઝમાંથી પ્રોજેક્ટ લાવીને કોલેજમાં વિદ્યાર્થી, ફેકલ્ટીઝ તેમજ એક્સપર્ટ્સ દ્વારા પ્રોજેક્ટ પૂરા કરાવવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને ટેકનિકલ નોલેજ તો મળે જ છે, સાથે સાથે જ આવકમાંથી આર્થિક લાભ પણ મળે છે, જેના કારણે વિદ્યાર્થી એન્જિનિયર થયા પછી ટેકનિકલી એટલું સક્ષમ હોય છે કે જે પોતાની ઇન્ડસ્ટ્રી અથવા તો બિઝનેસ શરૂ કરી શકે છે, તેમજ જોબ મેળવવા માટે પણ તે સંપૂર્ણ રૂપે સક્ષમ હોય છે. વિનસે નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ટેકનિકલ તેમજ આર્થિક સહાય આપીને તેઓને કોમ્પિટિશન જીતવા માટે સંપૂર્ણ સુવિધા પૂરી પાડવા માટે સેલની રચના કરેલી છે. હાઈટેક ટીચિંગ 2000 વિદ્યાર્થીઓના વોટ્સએપમાં ફેકલ્ટીઓ સાથેના ગ્રુપ્સ બનેલા છે, જેનાથી વિદ્યાર્થીઓ 24 કલાક ફેકલ્ટી તેમજ કોલેજની સાથે સંપર્કમાં રહે છે અને રોજ ફેકલ્ટી દ્વારા અલગ અલગ પ્રશ્નોના ગાઈડન્સ પ્રાપ્ત કરી શકે છે. વિનસ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ ટેકનોલોજી જેવી પ્રતિષ્ઠિત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આ વખતે સ્ટુડન્ટ્સને એડમિશન ફીસમાં મોટી રાહત આપી રહી છે. આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અંતર્ગત કરંટ ફી સ્ટ્રક્ચરની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ફી 27,500 પર સેમેસ્ટર છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની ફીસ 23,500 પર સેમેસ્ટર છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ફીસ 16,500 પર સેમેસ્ટર છે. આ એડમિશન ઓપોર્ચ્યુનિટી અંતર્ગત સ્ટુડન્ટ્સને VICT જેવી વેલનોન કોલેજમાં અન્ય કોલેજની સરખામણીમાં આર્થિક રાહતની સાથે જ હાઈ સ્ટાન્ડર્ડનું એજ્યુકેશન મળી રહે છે. તો શિક્ષણ શાસ્ત્રી શ્રી ઋષભ જૈનના નેતૃત્વમાં વટવૃક્ષ બનેલી આ સંસ્થામાં તમે પણ તમારા ભવિષ્યને એક નવી ઊંચાઈએ લઈ જઈ શકો છો. આ સંસ્થાઓની વધુ માહિતી માટે આજે જ અમારી મુલાકાત લો. અમારું સરનામું છે